દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે હું એક એવી માસ્ટર કી લઈને તમારી પાસે આવ્યો છું આપણને ખબર છે કે આયુર્વેદ એવું કહે છે કે બધા જ રોગોનું મૂળ એ પેટ છે કહેવત છે કે પેટ સફા તો હજાર રોગ દફા એટલે પેટ સાફ તો હજાર રોગ માપ એટલે મિત્રો આના પરથી ખબર પડે છે આપણને કે પેટની અંદર રોજેરોજ જો આપણું પેટ સાફ ના થતું હોય અને વર્ષો સુધી આંતરડાની અંદર કચરો જમા થાય ત્યારે પાછલી જિંદગીમાં ભયંકર રોગોનું કારણ એ જે જમા થયેલો કાચો આમ છે કચરો એ બને છે મિત્રો આયુર્વેદ ત્રણ સિદ્ધાંત ઉપર ચાલે છે એક વાત બીજું પિત્ત અને ત્રીજું કફ આ વાત પિત્ત અને કફ એનું જ્યારે આપણી બોડીમાં ઇમ્બેલેન્સ થાય છે ત્યારે કોઈને કોઈ રોગ આપણા શરીરમાં દેખા દે છે હવે કબજિયાતની વાત હું કરું તો કબજિયાત એ નેવું ટકા વાયુને લીધે થતી હોય છે વાયુ કુપિત થવાથી થાય છે આયુર્વેદ કહે છે કે કફનું સ્થાન મોઢામાં છે પિત્તનું સ્થાન આપણી હોજરીમાં છે અને વાયુનું સ્થાન આપણા આંતરડામાં છે જ્યારે જ્યારે વાયુ પોતાના સ્થાન ઉપરથી ચલિત થઈ અને કૂપિત થાય ત્યારે આપણને બધાને અનુભવ છે કે જેવી રીતે આપણે પંખા નીચે કપડાં સૂકવીએ તો પવનમાં એ કપડાં સુકાઈ જાય છે એવી રીતે આપણા મોટા આંતરડાની અંદર જે પાણીનો ભાગ હોય છે એને કુપિત થયેલો વાયુ એ પાણીને સૂકવી નાખે છે અને આપણો મળ જે છે એ પથ્થર જેવો કઠણ થઈ જાય છે એના લીધે આપણું પેટ રોજેરોજ સાફ થતું નથી બીજું એક મોટો મોટું આંતરડું બ્લોક થાય એટલે નાના આંતરડાને સીધી અસર થાય એની પેરેસ્ટાઇલિક મુવમેન્ટ ડાઉન પડે અને એમાંથી જે ગેસ થાય એ ગેસ રિટર્ન થાય એટલે ઉપર હોજરીમાં આવે આ બધા ઘણા પ્રોબ્લેમ ઊભા થાય બીજું કે આપણે દરિયામાં જોઈએ છે કે પવનથી એના જે તરંગો આવે છે મોજા આવે છે એ દરિયામાં મોજા આવવાનું કારણ પવન છે એટલે વાયુ છે એવી રીતે આપણા નાના આંતરડાની પેરેસ્ટાલિક મૂવમેન્ટ જે છે આકુચન સંકુચનની જે પ્રક્રિયા છે એ મળને ખોરાકને આગળ ધકેલવાનું જે કામ કરે છે એ વાયુ કરે છે અને જો વાયુ બરાબર ના હોય અને વાયુ કુપિત થયેલો હોય તો આંતરડાની પેરેસ્ટાલિક મૂવમેન્ટ બરાબર થતી નથી એ સ્લો થઈ જાય છે એમાં પણ પાછું મોટા આંતરડામાં વાયુ કુપિત થતો હોય તો મોટા આંતરડામાં પાણીનો ભાગ સુકાય છે અને મળ આપણો જે સેમિલિક્વિડ બનવો જોઈએ એના બદલે મળ આપણો સોલિડ થઈ જાય છે અને પાણી બધું સુકાઈ જાય છે એટલે ત્યાંથી મોટા આંતરડામાંથી મળ ખસતો નથી ચોવીસ કલાકમાં નાના આંતરડાને મોટા આંતરડામાંથી ટોટલ ખોરાક પચી અને મળ નીકળી જવો જોઈએ આ તંદુરસ્તી વ્યક્તિનું નિશાન છે પણ આજે નેવું ટકા લોકો મોટા ભાગના લોકો કબજિયાતથી પીડાય છે તો કબજિયાત દૂર કરવાની ટ્રીક મેં પહેલાં એક્યુપ્રેશર એક્યુ પ્રેશર અને યોગાની બતાવી છે ફરીના વિડીયોમાં હું કબજિયાત પરમેનન્ટ કેવી રીતે દૂર કરી શકાય એનો વિડીયો બનાવવાનો છું પણ આજે મારે એવી ટ્રીક બતાવવાની છે જે દરેક માણસને કામમાં આવે કબજિયાત છે એ પણ કરી શકે કબજિયાત નથી એ પણ કરી શકે આપણે નાના હતા ત્યારથી આ કોઠીની અંદર આ ઘંટીમાં આપણે જૈન તે બધું આચર કુચર કચરો નાખતા હતા આજે નાનપણથી આજે આટલા મોટા થયા ચાલીસ પચાસ વર્ષના થયા પછી કબજિયાતનો પ્રોબ્લેમ આપણને કેમ થાય એ એક દિવસનું કારણ નથી એ સાહેબ કેટલાય વર્ષોનું નાનપણથી જે અંદર જેમ નળની પાઇપમાં ધીમે 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 કચરો જમા થાય અને નાઈ નળની પાઇપ જેમ લોક થાય એવી રીતે આપણા આંતરડામાં ધીમે 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 આંતરડાની દિવાલો ઉપર જૂનો મળ જમા થાય અને એનાથી એ આંતરડા આપણા નબળા પડે છે તો વર્ષોથી આપણા આંતરડાની અંદર જે મેલ ભરેલો છે જે કચરો ભરેલો છે આતરડ આપણા જામ થઈ ગયેલા છે દીવાલ દિવાલો એની બ્લોક થઈ ગઈ છે એના છિદ્રો દબાઈ ગયા છે પૂરાઈ ગયા છે એ દૂર કરવા માટેની એક માસ્ટર ચાવી હું તમને બતાવું છું અને બધા માણસો એનો ઉપયોગ કરી શકે હું તો કહું છું કે બધા માણસ જેને કબજિયાત હોય એ પણ અને ના હોય એ પણ જો જેને કબજિયાત નથી એ આ પ્રયોગ કરશે તો ભવિષ્યમાં કબજીયાતનો પ્રોબ્લેમ નહીં થાય અને કબજિયાત છે એ આ પ્રો ચાલુ કરશે તો ધીમ ધીમે ધીમે એક અબજિયાતમાંથી છૂટી જશે મિત્રો ત્રીસ જ મિનિટમાં વધારે નહીં ત્રીસ જ મિનિટમાં વર્ષોથી સંગ્રહાયેલો આંતરડાની અંદર જે કચરો છે એ કચરાને બહાર ફેંકી દેવાનો પ્રયોગ હું બતાવી રહ્યો છું એવા બે પ્રયોગ છે એમાં બેમાંથી એક પ્રયોગ તમારે કરવાનો છે નંબર એક ગરમ દૂધ તમારે લેવાનું છે બની શકે તો દૂધમાંથી મલાઈ કાઢી લેવાની ફ્રીજમાં મૂકવાનું મલાઈ કાઢી લેવાની મલાઈ વગરનું ગરમ કરેલું એક કપ એટલે અડધા ગ્લાસ જેટલું દૂધ લેવાનું અને એ દૂધમાં એરંડીવું જેને આપણે દેશી ભાષામાં દિવેલ કહીએ છે અને અંગ્રેજીમાં એને કેસ્ટ્રોલ કેસ્ટ્રોલ ઓઇલ કહેવામાં આવે છે તો એરંડીવું જે છે દિવેલ જે છે એ શુદ્ધ દિવેલ લાવવાનું અને શુદ્ધ એરંડિયાની એક ચમચી એ ગરમ કરેલા પાણીમાં નાખવાની છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ચરકે અને વાગ બટે એરંડિયાને તો એટલું બધું મહત્ત્વ આયુર્વેદમાં આપ્યું છે કે એંસી પ્રકારના વાયુના રોગોનો નાશ કરનાર કરવાની તાકાત આ એરંડિયામાં છે અને મેં કહ્યું એમ કે આપણી કબજિયાતનું મૂળ કારણ આપણો કુપિત થયેલો વાયુ છે એ વાયુને એના સ્થાન પર લાવવા માટે આ એક એરંડિયું જબરજસ્ત એક અમૃત છે એટલે ગરમ કરેલું દૂધ એક કપ એમાં એક ચમચી તમારે એરંડિયું દિવેલ નાખી દેવાનું અને સૂતી વખતે આ પ્રયોગ સોરી સૂતી વખતે નહીં સવારમાં સવારમાં તમારે નરના કોઠે પાણી બાણી પીધા પછી આ જે દૂધ છે ગરમ કરેલું એ એક કપ દૂધ દિવેલ નાખેલું પી જવાનું છે ત્રીસ મિનિટમાં તમને એનો જુલાબ આવશે અને એવા ચાર પાંચ જુલાબ થશે તમને થોડા થોડા અંતરે જેમાંથી કચરો ધીમે 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 દિવાલો પરથી ચોંટેલો કચરો ખેંચાઈ ખેંચાઈને બહાર આવી જશે મિત્રો પણ આ પ્રયોગ અઠવાડિયામાં એક જ વખત કરવાનો છે દર રવિવારે ધંધો નોકરી ના હોય આપણે રજાનો દિવસ હોય ઘેર રહેવાનું થાય તે વખતે જો બહારગામ જવાનું હોય ને આ પ્રયોગ કરશો તો મોટો પ્રોબ્લેમ થશે કારણ કે બહારગામ જઈએ અને કોલ આવે ટોયલેટ જવાનું થાય તો આપણે પ્રોબ્લેમ થાય એટલે ઘેર જ્યારે રજા હોય ને આખો દિવસ ઘેર રહેવાના હોય ત્યારે આ પ્રયોગ કરવાનો ત્યાર પછી બીજો પ્રયોગ છે કોઈને દૂધ ના ભાવતું હોય ઘણા લોકો દૂધ નથી ખાતા તો એમના માટે હું બીજો પ્રયોગ બતાવું છું બજારમાંથી ત્રિફળાનું ચૂર્ણ લાવવાનું અને ત્રિફળાનું ચૂર્ણ લાવીને પછી એક ગ્લાસ પાણી ગરમ એક ગ્લાસ તપેલીમાં પાણી લેવાનું એ એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ નાખવાનું અડધું પાણી બરી જાય પછી અડધું પાણી રહે ને ગળનીથી ગાળી લેવાનું એ જે પાણી રહ્યું એ પાણીમાં એક ચમચી તમારે એરંડિયું નાખી દેવાનું છે અને પછી સવારે નરના કોઠે એ તમારે પી જવાનું છે અડધા કલાકમાં તમને કોલ આવશે અને બધા જ આંતરડા સાફ થઈ જશે મિત્રો ત્રણ ચાર પાંચ જુલાબ થશે પણ તમારા બધા જ આંતરડા સાફ થઈ જશે આમાં પરેજી શું રાખવાની જે બરાબર ધ્યાન આપજો જે દિવસે તમે આ જુલાબ લેવાના હોય એના આગલા દિવસે રાત્રે તદ્દન હલકો ખોરાક લેવાનો દાળ ભાત છે કઢી ખીચડી છે આવો હલકો ખોરાક હોટલનું નહીં જમવાનું હલકો ખોરાક થોડા ભૂખ્યા રહેવાનું જે દિવસે તમે સવારે જુલાબ લો છો તે દિવસે તમારે ફ્રૂટ લેવાનું છે આખો દિવસ સાંજે જમવાનું છે આખો દિવસ તમારે ફ્રૂટ લેવાની છૂટ ભરપેટ ફ્રૂટ લેવાના છે શાકભાજી સલાદ લો ફ્રૂટ લો પણ એ ઉપવાસ ખેંચી નાખશો કેમ કારણ કે તમારા આંતરડા તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ તમારા આંતરડા સાફ કરવામાં લાગી છે એવા સમયે તમારે આંતરડાને કોઈ બોજ નથી આપવાનો જો ઉપવાસ કરો ગરમ પાણી પીને સાંજ સુધી બાર કલાક કાઢી નાખો તો સૌથી વધારે સારું પણ કોઈનાથી ભૂખ્યું ના રહેવાય એટલે માટે હું ફ્રૂટ લેવાની તમને છૂટ આપું છું આ બે માંથી એક પ્રયોગ તમે કરજો એક વખત પ્રયોગ પ્રયોગ કરવાનો છે એક વખત નિયમિત આ કરશો છ મહિનામાં એનું રિઝલ્ટ દેખાશે તમારા આંતરડા આપણા આંતરડા જ્યારે આપણો જન્મ થયો તે વખતે જેવા કાચ જેવા હતા એવા કાચ જેવા એકદમ આંતરડા છ મહિનામાં તમારા થઈ જશે છ મહિના પ્રયોગ કરશો તો એ આંતરડા કાચ જેવા થશે અને ભવિષ્યમાં અલ્સરેટિવ કોલાઇટીસ આંતરડાનું કેન્સર એવા રોગોથી આપણે બચી શકીશું બીજો કોઈ પ્રોબ્લેમ આપણને નહીં થાય અને જેને સખત કબજિયાત હોય એટલે આમ ગમે એવા બજારના ચૂર્ણો લે થ છતાંય જુલાબ ના થતો હોય એવા માણસો અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરી શકે છે અને એવા માણસો છે જેને સખત જુલાબ કબજિયાત રહેતી હોય અને કાયમ બજારનું ચૂરણ લેતા લેતા હોય એમના માટે કાયમ માટે એક ફાંકી લઈ શકાય એવી ડેમોસ્ટ્રેશન સાથેની એક ફાકી નિર્દોષ કે જેની તો કોઈ સાઇડ ઇફેક્ટ નથી જેની ટેવ પણ પડતી નથી એવી એક ચૂરણ બનાવવાની રીત ફાકી બનાવવાની રીત આવતા વિડીયોમાં હું તો લઈને આવીશ તમારી સાથે મિત્રો આ પ્રયોગ અઠવાડિયામાં એક વખત તમે જરૂર કરજો જેથી તમારા આંતરડા તમારી ડાયજેસન સિસ્ટમ કમ્પ્લીટ થઈ જાય અને તમારું જેનું ઓવરવેટ છે એ વજન પણ આનાથી ઉતરશે કારણ કે ડાયજેસન સિસ્ટમ જેટલી ફાસ્ટ થશે એટલી તમારી ચરબી જલ્દી બળશે અને ચરબી બળશે એટલે વજન પણ તમારું લોસ થશે આ વિડીયોમાં મિત્રો આટલું જ મનહર પટેલના જય ભારત જય હિન્દ